વાત કરીએ ઠગ્સ ઓફ ગુજરાતની તો સીએમઓની ખોટી ઓળખ આપનાર મહાઠગનો જે કેસ છે તેમાં આરોપી વિરાજ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. વડોદરાની નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજા કોઈ મોટા માથા સંકળાયેલા હોવાની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસ ગોત્રી પોલીસ કરશે. વધુ માહિતી માટે સંવાદદાતા ડીકેશ જોડાઈ ચુક્યા છે. ડીકેશ, કિરણ પટેલ બાદ મહાઠગ વિરાજ પટેલના પણ જે રીતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હજુ નવા ખુલાસા આમાં સામે આવશે. જે પ્રતિપાલ જણાવ્યું કે કિરણ પટેલ બાદ બીજો મહાઠગ આ વિરાજ પટેલ છે, ત્યારે સીએમઓની ઓળખ આપીને વિરાજ પટેલે આ મામલે ઠગ કર્યા છે. લોકોને ઠગ અને દુષ્કર્મનો આરોપી વિરાજ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો છે. ગોત્રી પોલીસ દ્વારા 8 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગળની તપાસ ગોત્રી પોલીસ સ્ટેશન કરી રહી છે અને ત્યારે બીજા કોઈ મોટા માથા આમાં સંકળાયેલા છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. જી આભાર ડીકેશ માહિતી બદલ. તો ઠગ વિરાજ પટેલની વધુ કરતૂતો સામે આવી છે, જેમાં 2020માં આગ્રાના ધારાસભ્ય સાથે પણ ઠગાઈનો પ્રયાસ કર્યો હતો. 5-સ્ટાર હોટલ ખરીદવાનું કહીને ઠગાઈનો પ્રયાસ કરાયો હતો. ગૃહમંત્રીના ભાણેજ તરીકે તેણે ઓળખ આપી હતી. 2016માં ઉજ્જૈનના ધારાસભ્ય સાથે ઠગાઈ કરી હતી. મોડલિંગના નામે જૂન 2022માં યુવતીને ફસાવી હતી. મોડલિંગના નામે યુવતી પાસેથી પણ 50,000 રૂપિયા પડાવ્યા હતા. તો અમદાવાદમાં પણ અનેક ગુનાઓ વિરાજ પટેલ વિરુદ્ધ નોંધાયેલા છે.